આપણે ત્યાં તમે જો દવાખાને જાઓ તો કેશ કટાવવો પડે, બેંકમાં લોન લેવી હોય તો કેશ હોય, પછી કોઈક બાયતા હોય તો પોલીસ સ્ટેશનમાં કેશ હોય. હવે આ ત્રણેય કેસમાં તફાવત શું છે એ તમને કહું કે બેંકમાં તમે કેશ મૂકી શકો, કેશ લઈ શકો. એક ભાઈએ તો કંપની કરવી હતી ને તો 5 કરોડની લોન મૂકી બેંકમાં અને બધા કાગળિયા રજૂ કર્યા. તો કાગળ વાંચી અને બેંકના મેનેજરને એમ થયું કે આ સાચો વ્યક્તિ છે, ખરેખર આને બિઝનેસ કરવો છે, કંપની કરવી છે. એટલે એને કાગળ વાંચીને એમ કીધું કે નહીં, આ બધું ઓકે છે અને તમે સોમવારે આવો. એ સોમવારે ત્યાં ગયો એટલે ઓલા લોકોએ અંદરથી ટોકન આપ્યું કે જાઓ, તમને અંદર મેનેજર સાહેબ બોલાવે છે. એટલે બેંક મેનેજર સાહેબની ઓફિસમાં ગયો એટલે સાહેબે ઊભા થઈને એને આવકારો આપ્યો અને એને બેસાડ્યો, ચા મગાવી, ચા પાઈ, અને પછી કીધું 5 કરોડ રૂપિયા આપે છે, તમારા કાગળિયા બધા ઓકે છે, લ્યો આ 5 કરોડ રૂપિયાનો ચેક. ત્યાં તો ભાવાવેશમાં આવી ગયો, ગળગળો થઈ ગયો, અરે સાહેબ આ ઋણ હું આજીવન નહીં ચૂકવી શકું. તો સાહેબે ચેક લઈને પાછો ખાના મૂકી દીધો, આ તો મૂંચ મારવા ઊભો થયો. હા, મૂડી ભાવમાં આવી ગયો એમ, મેં કે આ ઋણ હું નહીં ચૂકવી શકું એમ. હા, એક બેંકનો કેસ જેમાં તમે કેશ મૂકી શકો, કેશ ઉપાડી શકો, બીજો દવાખાને જઈને કઢાવો એ કેસ, એમાં તમારે જ ભરવા પડે. હા, એમાં કાંઈ તમે લેબોરેટરીમાં આખી કરાવો, ચેક આખું શરીર ચેકઅપ કરાવો અને નિરોગી નીકળે તો ડૉક્ટર એમ ન કે ભારતમાં આવો નિરોગી કોઈ માણસ નથી, આ લઈ કે 5000 રૂપિયા તું તારે ફરી આવજે દીવ દમણ ને ગોવા, ત્યાં આપણે જ દેવા પડે. આ બીજો કેસ દવાખાનાનો કેસ, અને ત્રીજો પોલીસ કેસ. હા, દવાખાનામાં ન્યા ન્યા ભરવા પડે અને પોલીસ કેસમાં ભલે 15 દિવેલા મોડા પણ આપવા પડે, ફાઇનલ વાત છે. હા, બજારમાં એક જણો નીકળો ને દવાખાને બોર્ડ મારેલું હતું એટલે અપણ માણસ એટલે બાજુવાળાને પૂછ્યું એ કે આ શું બોર્ડ માર્યું છે, તો કે એમાં લખ્યું છે 5 રૂપિયામાં તમે વાંચી શકશો. તો એને એમ છે 5 રૂપિયા નડે નહીં, વાંચતા આવડી જાય કામ થઈ જાય. તે અંદર ગયો, ડૉક્ટર સાહેબને 5 રૂપિયા આપ્યા, મારે વાંચવું છે, અક્ષર બતાવ્યા, ઉકલે છે કે ના, તો ચશ્મા પહેરાવ્યા, ઉકલે છે કે ના, તો એમાંથી કાચ કાઢીને બીજા કાચ ચડાવ્યા, ઉકલે છે કે ના, 17 જોડી બદલાઈ, છેલ્લે તો 16 બાટલીના તળિયા જેવા ચડાવ્યા. એ કે હવે જો વાંચ જોઈ, ઉકલે છે કે ના. પછી ડોક્ટરે પૂછ્યું, ભણ્યો છો કે ના? તો કે આ કાચમાં દેખાય ઉકલે નહીં, ઉકલવા માટે હા ભણવા જવું પડે. હા, ભણતર છે એ ત્રીજી આંખ છે, અભણ અને આંતળા એ બે બરોબર છે. જીવનમાં આપણે વડીલો ન ભણ્યા હોય તો કાંઈ નહીં, પણ દીકરા દીકરીને ભણાવવા એ એક અગત્યની વાત છે. હા, અત્યારે તમે જુઓ મોટિવેશનનો જમાનો આવ્યો છે. મોટિવેશન એટલે એ કે લોકોને હિંમત આપવી, કીધું ભાઈ આપવાની ન હોય, એ તો એકલો ઘરમાં હોય ને હરફ ઉપરથી પડે તો હિંમત આવી જ જાય કે આમાં છટકવું કેમ. હા, અમારા કેશુભાઈ ભૂત રાજકોટ મારા મિત્ર છે, એને અમૃત એજન્સી છે મોટી ટાંકી ચોકમાં. મારા મિત્ર, હું ત્યાંથી નીકળો તે બેઠા મને કે આવો આવો ધીરુભાઈ ચા પાણી પી, એટલે હું ગયો ને બેઠો, એમાં એક ભાઈ આવ્યો હતો, 4 પગથિયા ચડ્યો ત્યાં તો શ્વાસ ચડી ગયો. કીધું કેમ? મને કે આ પગથિયા 4 ચડ્યો ને એમાં શ્વાસ ચડી ગયો. કીધું 4 પગથિયા ચડ્યા એટલી વારમાં આમ શ્વાસ ચડી જાય? મને કે મારું બોડી વધારે છે ને, તો મેં કીધું ખાલી બોડી ન હાલે, એન્ટીબોડી બનાવો અને અમૃત કેસર કેપ્સ્યુલ લ્યો. હા, જીવનમાં સાદા અને તાજા રહ્યો. મેં પણ અમૃત કેસર કેપ્સ્યુલ લેવાની ચાલુ કરી છે, તો આપણા શરીરમાં ફૂરતી રહે છે, રાતે નીંદર ફટ દઈને આવી જાય, પછી તમને જમવાનું ટાઈમે સારી રીતે ફાવે અને જીવનમાં થાક જેવું કાંઈ ન લાગે અને એની કોઈ આડઅસર નથી.
તમે જો મોટિવેશન એટલે હિંમત દેવી, એના કરતા હિંમત ઓટોમેટિક આવી જાય. તમે નીકળો ને આમ હાંકડી શેરીમાં હળકાયું કૂતરું મળે તો એ ક્યાં તમે વાંચ્યું ખબર, થાંભલે ચડી જ જવાય. માણસને નહીં, પશુ પંખીને એવું છે. આ ચકલા ચણતા હોય ને ઉપરથી બાજ નીકળે ને તો ખાલી બાજનો પણછાયો જોઈ જાય, ત્યાં ચકલી કે ચકલા એ આખા પાછા થઈ જાય, એને ખબર હોય કે હમણાં ત્રાટક. મોટિવેશન એટલે એના કોઈ ટ્યુશન ન હોય. હા, અને આ તમારા ઉપર વિપત આવી ઓચિંતા નહીં આવે કે હડકાયું કૂતરું છાપામાં આપે કે 3:30 વાગે નીકળવાનું અહીંથી. હા, એ તો તમને ખબર ન હોય નીકળે, હાલતા તમારે એક્સિડન્ટ થઈ જાય. તો એક્સિડન્ટ થાય તો એમાં પછી હિંમત હારવાની ન હોય તો હવને ખબર હોય કે એ આપણી રીતે જ આપણે વ્યવસ્થા કરવી પડે. ત્યાં કાંઈ સરકાર હેલિકોપ્ટર ન મોકલે. હા, તો હવે તો સારું છે, પૂર આવે તો ખબર પડે છે ને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવે છે. નકર એવું કાંઈ પહેલાંના જમાનામાં હતું નહીં. હવે વરસાદ આવવાનો હોય તો આપણા ભારતમાં વૈજ્ઞાનિકો એવા થઈ ગયા છે કે એમ કે સોમવારે વરસાદ અહીં પડવાનો છે. નકર કોઈને ખબર નહોતી, મહેમાન અને મોત ગમે ત્યાં આવે. હા, મહેમાનને કાંઈ એવું ક્યાંય લખેલું ન હોય કે ભાઈ સોમવારે આવું ને કાં શુક્રવારે. હા, એ તો ગમે એ વારે આવે ને ગમે એટલા વાગે આવે, રાતે 1:30 વાગે ત્રાટકી. આપણા ગુજરાતીની તાસીર તમે જોવો કેવી છે, કોઈનો વિશ્વાસ ન કરે, સુઈ ગયો હોય એને જગાડ અને કે સુઈ ગયો તો. ના ના, કીધું રિયલ સર કરતો તો. હા, હુતા જગાડીને પૂછે. એટલે મોટિવેશન એટલે એ તો જન્મતાની સાથે જ હોય, પશુ પંખીમાં દરેકમાં. હા, ઉંદર રખડતા હોય ને બિલાડી આવે એટલે એને ખબર જ હોય કે આમાં વંશ વયો દે. હા, એ તો ત્યાંથી ખેખટિયા જ કરે. નદીએ તમે નાવા જાઓ તો તરતા આવડતું હોય એ જ ઊંડા પાણીમાં પડે. હા, ન તરતા આવડતું હોય પડે નહીં, એને ખબર જ હોય. પછી પગ લહરી જાય તો અલગ વાત છે. હા, અને તમે વરસાદમાં નાહો એ અલગ વાત છે, અને ફુવારા માંડી નાહો એ અલગ વાત છે. કારણ કે વરસાદમાં છાંટાનું નક્કી ન હોય, કંઈક હોપારી જેવડાય પડે, કંઈક નાનું નાનું જરફરિયું આવે. હા, આટલો જ આવવો જોઈએ એમ નહીં, કારણ કે આપણે રૂપિયા દેતા ટાણે કામ નથી કરતા. તો આ વરસાદ તો મફત આવે છે, વહેલા મોડું થાય, ઓછા હાજકું થાય, એ હલાવી લેવું પડે. તમે જો અહીં તમે કોઈને ટાઈમનું કહો ને તો ટાઈમે ન આવે. રૂપિયા દેતા આપણે ટાઈમે નથી કામ કરતા. તો આ તો કુદરતી છે, પવનનું એવું છે, એ મફત છે ને. મોજ આવે તો વાલ વધારે ખોલ ના. હા, ઘણા આ વાવાઝોડામાં કહેતા હતા, એ કે ટીવીમાં વાંચ્યું એ કે તોકતે વાવાઝોડું આવવાનું છે. હવે તોકતે એટલે આમાં કાંઈ ખબર ન હોય, તોકતે કોને કહેવાય એ તો આ લોકો નામ આપે. બાકી ગામડાને તો વાવાઝોડું એ વાવાઝોડું એમ, પછી એનો કોઈ પ્રકાર નહીં. એક છોકરાના બાપુજીને કે ટીવીમાં જાહેરાત આવતી હતી, મેં વાંચ્યું ટીવીમાં આવતીકાલે તોકતે વાવાઝોડું આવવાનું છે. તો એનો બાપ કે એમાં આપણે ક્યાં કાંઈ કરવાનું છે, જે કાંઈ કરશે એ વાવાઝોડું કરશે. ઈજાને સાનું આને કોણ સમજાવે. લગ્નમાં એક ભાઈને કોઈ પૂછ્યું કે તમે જાનવાળા છો કે ના ના, તો તમે માંડવા વાળા છો તો કે ના ના, કે તો કે હું તો ગણવા વાળો છું. હા, મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી આવું છું કે ભાઈ આ ગાઈડલાઈન મુજબ થી વધારે થાય તો આને લગ્ન અટકાવી દેવા. હમણાં એક ભાઈને બેંકમાં કેશિયરની નોકરી માટેનું ઇન્ટરવ્યૂ હતું, તો સાહેબે એને પ્રશ્ન કર્યો કે ભાઈ આ કેશિયરનો તમને અનુભવ છે એમ, કે કાંઈ આ પ્રકારની નોકરી કરેલી. અરે, કે અમારા ગામમાં ગમે એ સમાજના લગ્ન હોય બધાના ચાંદલા ને પ ને એ હું જ લખું છું. કાકા કીધું એ ચાંદલા ને પ ને આ બેંક આ ઓમાં લેવાના હોય, આમાં તો દેવાના હોય. આ ન હાલે. આ દૂધમાં રોટલી ચોળીને ઓલા બેને ખાધી, એક રાજકોટમાં રોટલી ચોળીને ખાધા પછી એને ફેસબુકમાં ફોટા મૂક્યા હતા, કોમેન્ટું માથે કોમેન્ટું. એ કે આ રોટલી છે એ વેચાતો રોટલી આવીને બનાવવી કે ઘરના ઘઉં લેવા, આપણી ઘંટીએ દળવા કે ઘંટીવાળાની દળાવવા જવા, આ રોટલીને મહરવી કેટલી વાર લોટને. એટલે કીધું આ બધું ન હોય તો કે ફૂલકા રોટલી બનાવી, ફળવાળી રોટલી બનાવી. એટલે કીધું રેવા દો તમે, તો કે ના ના, આ રોટલી ચોળવા માટે એ કે ઠંડી રોટલી આલે કે ગરમ જ જોઈ.
કીધું આમાં ગરમી હાલે ને ઠંડી હોય તો હાલે, રસ્તો રોડવવાની વાત છે. પણ એટલી બધી કોમેન્ટો આવી કે એમાં દૂધ ગાયનું લેવું કે ભેંસનું લેવું કે બકરીનું લેવું. કીધું ભાઈ એ તો જે જેના મલકમાં જે હોય હાંસલીનું હાલે. હા પણ મૂળ રસ્તો રોડવવા પૂરતી વાત છે. આપણે ડેલીએ ડાયરા થતા અને કહુંબા લેતા, ખરલ એક કસુંબે ભરેલી ખોખરી નકામી થયેલ ડિટેલ નાખી મૂસક એક આવ્યો ફૂટતી મોહરે સળપ અણસમજમાં લીટી ચાખી. લાકડાની ખરલમાં અમલ ઘૂંટાતા, અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, લુખું ભોજન, નાર કભાઈ જા, તાકું અમલ નાય. અફીણને લાકડાની ખરલમાં ઘૂંટવામાં આવે, પછી એને ગાળવામાં આવે. હવે એ બંધાણીની અફીણ ઘૂંટવાની ખરલમાં તિરાડ પડી ગઈ. એને એમ થયું કે આ નહીં હાલે, ઘા કર્યો નવેડા પડે, ચોમાહાનું ટાણું, વરસાદનો રેડો આવ્યો અને નેવાના પાણી ખરલમાં પડ્યા અને કહુંબો બની ગયો. એમાં એક ઉંદર આવ્યો ફૂટતી મોહરે. માનજી ચોથું પાંચમું ભણતો હોય છે, એને ખબર નહીં કે આ કહુંબો છે. બે ખૂટડા પીધા ત્યાં તો આંખું થઈ લાલ ઘેઘોર, મૂછું મંડી ફરક ફરક થવા, ચાખતા વેચતો થયો એ ધોમચક, રંગતો કસુંબલ આંખ રાતી, દોટ દઈ બારણે નીકળો ડમંકી, વાહ જાડે પડી ઠેક વાકી. બે ખૂટડા અમલના પીધા તર નવેડાની વંડી ટપીને ગામના પાદરમાં વાહડાવા વાહડાવો ઉલડવા મીડ્યો. અને અફીણના કેફમાં આકલું આદરી કે એની જાયતના મીંદડા ક્યાં ગયા? મીંદડા પેઠીએ નમાલા પૂર્વજો પાકિયા દાબમાં ખોટા કેમ દબાણા. તો મિત્રો, આપ સૌએ મને શાંતિથી માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.